નમસ્કાર દર્શક મિત્રો શુક્રવાર વળી એક સાજ આપણે બધા એકબીજાની સંગતમાં ગાળીએ કોઈ કેક વિષય લઈને વાત કરીએ એવી સરસ મજાની સાજ મજા આવે છે એટલા માટે હમણાં ઘણી બધી જગ્યાએ પ્રવાસમાં જવાનું થયું જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણા શુક્રવારના દર્શકો અચૂક મળે પરિવારના પરિવારો સાંભળે બધા ભેગા થઈને બેસીને સાંભળે એ વાત જ્યારે આપણી સામે મૂકે ત્યારે લાગે કે ના શુક્રવારે આપણે આ જે પરિશ્રમ કરીએ છીએ ગમતાનો ગુલાલ કરીને સુવિચારોને વેચવાનો તે પરિશ્રમ લેખે લાગે છે આપ સૌ દર્શક મિત્રોનો એ માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે મિત્રો ગઈ વખતે આપણે મા અને માની મહાનતાની વાત કરી માનો પ્રેમ શું છે ની સરખામણીમાં બીજું કોઈ કેમ ના આવી શકે શા માટે એવું કહેવાય છે કે મા એ મા અને બીજા બધા વનવગડાના વા કેમ એવું કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો પણ છાણા વીણતી મા ના મરજો એ મામાં એવી કેટલીય વિશિષ્ટતાઓ છે એક જૂની વાર્તા યાદ આવે છે રાજાનો એક દરબાર ભરાયો છે ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં બે સ્ત્રીઓ એક બાળકને લઈને રાજ દરબારમાં આવે છે રાજા સામે ન્યાય માટે ધા નાખે છે રાજા પૂછે છે શું પ્રશ્ન છે તમારો શેનો ન્યાય જોઈએ ત્યારે બંને એવું કહે છે કે આ એ ચાજે છોકરો છે અમારી સાથે એક કે મારો છે બીજી કે મારો છે અને આમાં આ કોનો છોકરો છે નિર્ણય કોઈ આપી શકતું નથી અને નથી આપતું એટલે બાળક ઉપર હક કોનો લાગે તેનો ન્યાય કરવા માટે છે રાજાએ કહ્યું કે કે તમે એમ કહો છો મારો છોકરો છે એક સ્ત્રીને પૂછ્યું કે હા કે આ મારો દીકરો છે મેં જ ઉછેરીને મોટો કર્યો છે બીજીને પૂછ્યું કે નહીં રાજા સાહેબ આ ખોટું બોલે છે દીકરો તો મારો છે એને દીકરો પડાવી લેવો છે માટે આ વાત કરે છે હવે ન્યાય કઈ રીતે કરવો તો રાજા ખૂબ ચતુર હતો એને થોડી વાર વિચાર કરીને કહ્યું કે ચાલો હું ચુકાદો આપું છું એ નક્કી નથી થઈ શકતું કે આ છોકરો કોનો છે અને નક્કી થઈ શકતું નથી માટે મેં નક્કી કર્યું છે આ બાળકને બંને સ્ત્રીઓને પચાસ પચાસ ટકા વેચી આપવો પચાસ ટકા એક સ્ત્રી તૈયાર થઈ જાય છે કે હા ચાલો રાજાજીનો ન્યાય મંજૂર છે પણ બીજી સ્ત્રી કે છે કે ના મારો દીકરો નથી આને આપી દો મારો દીકરો નથી માફ કરજો ખોટું બોલી રાજાજી આ મારો દીકરો નથી અને આપી દો અને ત્યારે પેલી સ્ત્રી જેને દીકરો આપી દેવાની વાત કરે છે થઈ જાય છે એને લાગે છે કે પોતાની ચાલમાં સફળ થઈ છે ત્યાં બરાબર રાજાનો ચુકાદો આવે છે કે આ દીકરો આ જે બાઈક કે છે કે મારો નથી એને આપી દો એનો દીકરો છે અને પૂછે છે પછી કે માથે આ દીકરા ઉપરનો હક કેમ જતો કર્યો દીકરો તારો છે ત્યારે પેલી બાઈ કે છે કે રાજાજી મારો દીકરો છે મારું લોહી છે પાળી પોષીને મેં મોટો કર્યો છે મારા કાળજાનો કટકો છે પણ અમે બંને જણા એને બે બાજુથી ખેંચીએ તો બાળક જીવતું રહે નહીં ને એના કરતા ભલે એના ત્યાં તો એના ત્યાં દીકરો જીવતો તો રહેશે ને આ માં સુપ્રીમ સેક્રિફાઈસ મહત્તમ ભોગ આપવો પડે પોતે વેઠવું પડે સહન કરવું પડે એ બધું કર્યા પછી પણ દીકરાનું જે ભલું ચાહે દીકરો કે દીકરી એના હિતમાં એને જે લાગે તે કામે કરે તે માં છે અને એટલે વાત સાચી છે કે માં તે માં ને બીજા બધા વન નવા માની સરખામણીમાં કોઈ ના આવે ભગવાને એટલા માટે બનાવી એવું કહેવાય છે કે ભગવાન બધે જ જઈ શકે એમ નતો ભગવાનના માટે પણ અશક્ય હતું કે આખે બધે જ જઈ શકે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શકે એટલે એણે ખૂબ વિચાર કરીને પછી માં બનાવી માં એ ભગવાનનું સ્વરૂપ છે અને એટલે જ गए वक्त पे बन गयो तू पहली दो पंक्तियो तुझको नहीं देखा हमने कभी तुझको नहीं, नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी अरे माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी भगवान की सूरत क्या होगी तुझको नहीं देखा हमने कभी पर उसकी ज़रूरत क्या होगी तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी भगवान ने आपने जो नहीं तो एम कहें कि तुझको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी तेरी सूरत से अगर अलग भगवान की सूरत क्या होगी मैं एक जगह लख्यू से मेरा माँ बाप में कि हूँ कोई साधु संत नहीं वो तपस्वी नहीं એવો કોઈ પુણ્યશાળી આત્મા નથી કે મને ભગવાનના દર્શન થાય પણ કદાચ ભગવાનને મારા ઉપર દયા આવે ને એ દર્શન મને થાય તો એ ભગવાનનું તેજપુંજ ભગવાનની એ તેજોમય મૂર્તિ મારા માં અને બાપના તેજોમય મૂર્તિ કરતા વિશેષ નહીં હોય આ માં છે અને એ માં એટલા માટે આપણે સૌને ગમે છે કારણ કે એ સૌનું ધ્યાન રાખે છે બાળક માટે એક 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 નાનું પક્ષી પણ એના ઈંડા પડ્યા હોય કે બાળક હોય ને એને લાગે કે આ તો મસ્ત જોખમ છે તો પણ એના સામે પહેલા ટકરાશે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એના ઈંડા કે બચ્ચા સુધી તમે નહીં પહોંચી શકો આ માં છે અને એટલા માટે તો માં ના અગણિત ઉપકારો છે આપણા ઉપર માં જન્મ આપે છે એટલું જ નહીં પણ મા ઘડે પણ છે માં સંસ્કાર આપે છે અને પોતાના બાળકને જેમ કોઈ ખેડૂત આંબાના કોઈ ઝાડને સિંચીને મોટો કરે અને એને ફળ ફૂલ આપે તેવો ઘટાદાર વૃક્ષ બનાવે તે રીતે મા પણ પોતાના સંતાનોને પોતે વેઠીને પોતાનું લોહી બાળીને પોતે અડધી ભૂખી રહીને ક્યારેક આખી ભૂખી રહીને એ બાળક માટે બધું જ કરે છે જેથી એ બાળક આગળ જતા એનું નામ ઉજાડે બાળકને એક ક્યાંક એને લઈ જવો છે ક્યાંક એને બાળકને કોઈ હાકેમ બનાવો છે કોઈ મોટો એન્જિનિયર બનાવો છે ડાક્ટર બનાવો છે એનું એક સ્વપ્ન છે એનું સ્વપ્ન એ બાળકમાં એને સાકાર થતું લાગે છે પણ માના માટે શું કહ્યું છે માના માટે તો એવું કહ્યું છે કેવો સંતાન મા પ્રાપ્ત પેદા કરવું જોઈએ તો એના માટે તો ચારેક પંક્તિઓ છે હે જનની જણ તો ભગત તો ભગત જણજે કાં દાતા નહીં તો તું મત ગુમાવે નૂર નહીં તો રેજે વાંજણી તું મત ગુમાવે નૂર જનની જણ તો ભગત જણજે કાં કા દાતા કાંસુર નહીં તો રહેજે વાંજણી તો મત ગુમાવે નૂર તારો સંતાન એવું પેદા થવું જોઈએ જનની જડ તો ભગતજન છે કે જ્યાં ઈશ્વરનો ભક્ત હોય ધ્રુવ ને પ્રહલાદ જેવો હોય કાં દાતા કાં તો કર્ણ કે એના જેવો દાતા હોય અને નહીં તો પરમ પરાક્રમી અને શૂરવીર હોય આ ત્રણમાંથી એક તારો સંતાન થાય એક જેવો તારો દીકરો થાય તો એ દીકરો દિવાળ્યો કહેવાય બાકી એના ન થાય એવો દીકરો હોય કપાતર દીકરો હોય પોતે સમાજનું અહિત કરે દેશનું અહિત કરે બધાનું ખાઈ જાય જૂઠું બોલે છેતરે એવો દીકરો હોય એ દીકરા કરતા દીકરો ન હોય તો સારું માટે તું નહીં તો રહેજે વાજણી તું મત ગુમાવે નૂર તું તારું પોતાનું નૂર એમાં નાખો ખોતું આજે આપણે જગતની કેટલીક મહાન માતાઓ વિશે વાત કરવાની છે મેં એને બહુ બહુ વિચારપૂર્વક જુદા જુદા ભાગમાં વેચે છે એક માતા એવી છે કે જે બાળક પોતાનો નહીં હોવા છતાં પણ એને પોતાનો ગણીને માનો પ્રેમ આપે છે એને ઉછેરે છે બાળકનું યોગક્ષેમ વહન કરે છે એના માટે જેને સુપ્રીમ સેક્રિફાઈસ કહેવાય એ ભોગ આપે છે અને એ સુપ્રીમ સેક્રિફાઈસ આપતા આપતા સ્વામી ભક્તિમાં પોતાનું બાળક વધે રહી જાય તો પણ એણે જેને પોતાના રક્ષક તરીકે નિમી છે જેની

મોટો પુત્ર રતનસિંહ કરીને હોય છે એ રાજા બને છે રતનસિંહ કુટુંબીઓના ક્લેશ છે ને એને કોઈ નથી પહોંચતું એટલે રાજપાટનો લોભ સત્તાનો લોભ સંપત્તિનો લોભ અને ક્યારેક સ્ત્રી માટેનો લોભ અથવા લાલચ એ તમને ગમે તે હદે લઈ જવા માટે સક્ષમ હોય છે અને એ રીતે એમનો જે મોટો પુત્ર છે રતનસિંહ એ ગાદી પર તો બેસે છે પણ એ એની હત્યા થઈ જાય છે અને એ સમય દરમિયાન જ બહાદુર શાહ ચિત્તોડ પર હુમલો કરે છે અને એ પરિસ્થિતિમાં જે નાનો છે ઉદય એની માત્ર ઉંમર ચૌદ વર્ષની છે જો એ જીવતો રહે તો મેવાડની ગાદીનો વંશ રહે જો એ ના રહે તો વંશ નિર્વંશ જાય અને ત્યાર પછી રાજગાદીનો કોઈ વારસદાર ના રહે તો કોના માટે લડવાનું કોને છત્રછાયા નીચે કોની આગેવાની નીચે લડવાનું એ બધા પ્રશ્નો ઊભા થાય એટલે મેવાડની ગાદીનો ખરો વારસદાર એ આ ઉદય અને એ ઉદય છે ત્યાં સુધી બીજા કોઈનો ઉદય નહીં થાય બીજા કોઈનો એમાં કંઈ લાગશે નહીં એટલે એ ઉદયને મારી નાખવા માટેનું કપટ રચાય છે અને એ કપટ રચાય છે ત્યારે એ કપટનો પહેલો ભોગ બને છે જે મેવાડની ગાદી પર જે એનો ખરો વારસદાર હતો તે વિક્રમાદિત્યની હત્યા કરી નાખવામાં આવે છે અને ઉદયને પણ મારી નાખવા માટે તેના ઓરડા તરફ એ આગળ વધે છે એટલે સંગ્રામસિંહને પછીનો જે પૃથ્વીરાજ છે જે મોટો હોવા છતાં એને દેશવટો અપાયો હતો એ આ તક ઝડપી લે છે અને ઉદયને પણ મારી નાખ્યો તો પછી એની સામે કોઈ જ્યાં સુધી ઉદય જીવતો હોય ત્યાં સુધી પ્રજાનો પ્રેમ અને લાગણી એના તરફી રહેવાની ને એ જ રાજા બને એ ન્યાય ઉદયને પણ એનો કાંટો કાઢી નાખવા માટે એ ઉદયના રૂમ તરફ આગળ વધે છે પન્નાને આની ખબર પડે છે પન્નાનો દીકરો પણ બરાબર ઉદયના જેવડો જ હોય છે એ એને પથારી કરી પાથરી સુવાડીને ઓઢાડી દે છે ઉદયને સંતાડી દે છે ને ચૂપચાપ નગરમાંથી બહાર નીકળી જાય તે માટેની જે વફાદાર જે રાજાના સૈનિકો છે તેમના થકી વ્યવસ્થા કરે છે એટલી વારમાં આ દાડુ આવી શોધે છે ઉદય ક્યાં છે ક્યાં ઊંઘે છે સુઈ ગયો છે કશું જોયા કર્યા વગર ધબા ધપ ધબા ધપ ધબા ધપ તલવારથી એના ટુકડે ટુકડા કરી નાખે છે પન્નાના મોડામાંથી એક ઊંકારો પણ નીકળતો નથી પોતાની ફરજ મેવાડનો રાજવંશ જે બાળકની પોતે પોતે દૂધ પાઈને જેને ઉછેરતી હતી એ બાળકની માતા તરીકેની પોતાના સગા બાળક કરતાં પણ વધુ જવાબદારી નિભાવનાર આ પન્ના ઇતિહાસમાં અમર થઈ જાય છે આ પણ એક માતા છે કંઈ લેવા દેવા નથી કોઈ સ્વાર્થ નથી અને છતાં તમે જુઓ તો સુપ્રીમ સેક્રિફાઈસ જેને કહેવાય પોતાના પુત્રનો ભોગ આપીને પણ એ મેવાડનો રાજવંશ બચાવે છે આ પન્નાની વાત આજે પણ એક જેને કહેવાય કે બલિદાનની અમર ગાથા તરીકે ખાનદાનીની અમર ગાથા તરીકે વફાદારીની અમર ગાથા તરીકે આજે પણ અમર છે હવે બીજી એવી માતાની વાત કરવી છે પણ એના પહેલાં એક ફરિયાદ આવી છે તો ફરિયાદની વાત કરીએ છીએ એ ફરિયાદ કવિતા રૂપે છે ફરિયાદ પણ છે ને જવાબ પણ છે ફરિયાદની શરૂઆત કરીએ જશોદા તારા કાનૂડા ને સાદ કરી ને વાર રે જશોદા તારા કાનૂડા ને સાદ કરી ને વાર રે આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનાર રે જશોદા તારા કાનુડા સાદ કરીને વાર રે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ આવી માં જશોદા પાસે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનાર ને વ્રજનારીઓ ફરિયાદ કરવા આવે છે જશોદાબા આગળ કે છે શીકુ તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડી બાર રે શીકુ તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડી બાર રે માખણ ખાધું વેરી નાખ્યું સાદ કરી ને વાર રે સીકું તોડ્યું માખણ ચોર્યું આ બધું આ બધી એની તોફાન છે ગોરસ ઢોળ્યું માખણ ખાધું વેરી નાખ્યું સીકું તોડી નાખ્યું અત્યાર સુધી અમે તને નથી કીધું પણ હવે તને કહીએ છીએ જશોદામાં આ તારા છોકરાએ તો ત્રાસ મચાયો છે આ કાનુડાને તું વાર એણે તો અમારા માટે જીવવું મુશ્કેલ કરી દીધું છે સીકે મૂકી એ વસ્તુ પણ સલામત નથી ઘરમાં ક્યારે ઘૂસી જાય છે એની ટોળી અને ક્યારે ગોરસી વધેરી નાખે છે ક્યારે માખણ ખાઈ જાય છે ક્યારે બાકીનું બધું વેરીને માકડાઓને વાંદરાઓને ખવરાવી દે છે કંઈ ખબર પડતી નથી માં આ કઈ રીતે ચાલે અત્યારે તારા કાનુડાથી અમે ત્રાસી ગયા છે ત્યારે ત્રીજી ફરિયાદ કરે છે ખા ખા ખોળ કરતા ખા ખા ખોળ કરતા હિંદ બીએ નહીં લગાર રે રેમથવાની ગોળી ફોડી આશા કહીએ લાડ રે જશોદા તરક નૂડા સાદ કરીને વાર રે કોઈથી ગભરાતો નથી પીતો નથી ખાખા ખોળા કરતો એને બધે ખાંખા ખોળા કરે ગમે તેના ઘરમાં ઘૂસી જાય અને હમણાં તો એણે ત્રાસ કરી નાખ્યો મહીં મથવાની ગોળી જેમાં છાશ થાય ને મહી એટલે દહીં મહી મથવાની ગોળી ફોડી આવું તે લાડ હતું છે એમાં અમારી અમારી મહી મથવાની જે છાશ કરવાની ગોળી છે જેમાં અમે છાશ વલોને માખણ કાઢીએ છીએ એ ગોળી તોડી નાખીએ આવું કઈ રીતનું લાડ ચાલે એટલે છેલ્લે વોર્નિંગ આપે છે યશોદા મને આ બધી વ્રજની નારીઓ વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે નીત ઊઠીને કેટલું સહી રહેવું નગર નિત ઉઠીને કેટલું સહીએ રહેવું નગર જ રે જશોદા તારા કાનુડા સાધ કરીને વાર રે જશોદા તારા કાનું સાધ કરીને વાર રે હવે કોઈ ભાર હવે બરમ નહીં રે કેટલી વાર કહ્યું છે તમને કેટલી વાર કહેવાનું નીત ઉઠીને અમારે કેટલું સહેવાનું આ નગરમાં જ અમારે રહેવાનું છે ઘર છોડીને ગામ કે અમે જતા નથી રહેવાના એટલે જશોદામાં નહીં ચાલે તમે કાનુડાને જે કંઈ કરવું હોય તે કરો અને એને બરાબર તમે ઠપકો આપો સજા કરો એને રોકો અને આવું ન કરે હરકતો તે તો આ તો જશોદામાં ફરિયાદ લઈ જ આવે છે જશોદામાં કંઈ થોડી એમ ગાંઠી જાય એવી છે એને ખબર છે કે આ એનો છોકરો જ આ બધા નટખટ આ કાનુડાના જ બધા પરાક્રમો છે પણ મા છે માં એને તો એને છોકરાને થોડું એમ કહ્યું કે ના એણે ફોડી નાખ્યું છે ને છોકરો છે જેવો મારી મા આવું કરતી હતી એની પાસે કોઈ ફરિયાદ લઈને આવે ગમે તેને ઝઘડો કર્યો પહેલાં મને બે ઝીકી દેખ તને કહ્યું છે ને ઝઘડો નહીં કરવાનો પણ આ જશોદામાં હતી એટલે મારી માન જશોદામાં આટલો ફરક છે એ જૂના જમાનાની જશોદામાં હતી મારી મા નવા જમાનાની નથી જશોદામાં કૃષ્ણનો બચાવ કરે મારી માને મેં ઘણીવાર આ કવિતા સંભળાઈ હતી તારું કામ મારો બચાવો કરવાનું છે તું તો મને જ ઝપટી નાખે છે પણ નહોતી સમજતી કઈ નહીં પણ જશોદામાં સરસ જવાબ આપે છે કે છે આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે પહેલાં વાક્યમાં જ અરજી ડિસ્મિસ થઈ ગઈ આડી વવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે ડાયો ડમરો લાડ કુમારો કદીન એમ કરનાર રે ડાયો ડમરો લાડ કદી કદીન એમ કરનાર રે વાહ નરસિંહ મહેતા વાહ શું શું જવાબ મૂક્યો છે તમે યશોદામાના મોમાં કે મારો છોકરો તો ડાયો ડમરો છે આવું તો કરતો હશે તમે આ બધું ખોટે ખોટું કહો છો હું તમારી ફરિયાદ સાંભળવા માગતી નથી જવાબ આપી દીધો અરજી ડિસમિસ્ડ સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી પછી પછી અરજી કાઢી નાખવાનું બીજું કારણ આપે છે મારો કાનજી ઘરમાં શું તો ક્યારે દીઠો બાર રે મારો કાનજી ઘરમાં સૂતો ક્યારે દીઠો બાર રે દહીં દૂધના તો માટ ભર્યા પણ ચાખે ના લગાર રે દહીં દૂધના તો માટ ભર્યા પણ ચાખે ના લગાર રે મારો દીકરો તો અંદર સૂતો જ જો ઘરમાં સૂતો જ અને મારે ત્યાં કેમ દહીં ને માખણની ખોટ છે અહીં દહીં દૂધના તો માટ ભર્યા પણ મારો છોકરો એને એને ભાવતું જ નથી ખાતો જ નથી જરાય ચાખતો નથી અને તમે કહો છો કે ત્યાં માખણ ખાઈ જાય છે કઈ રીતે માનવાનું ઉલટાનો આ ખોય ઉચકીને એમના ઉપર ખાટલો નાખ્યો અને છેલ્લે જજમેન્ટ આપી દીધું યશોદામાં એક શોર કરતી ભલે સૌ આવી શોર કરતી ભલે સૌ આવી ટોળી વળી દસ બાર રે શોર કરતી ભલે સૌ આવી ટોળી વળી દસ બાર રે નરસૈયાનો સ્વામી સાચો નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની રે રેસોદા તારા કનુડાને સાદ કરીને વાર રે જશોદા તારા કનુડાને સાદ કરીને વાર રે આ બધા જૂઠા છો દસમાર ભેગાથીને ભેગાથી આવો છો ફરિયાદ કરવા તમને શરમ આવવી જોઈએ મારો દીકરો આટલો ડાયો છે ઘેર આટલા દહીં દૂધ ઘોરસ માખણના ભંડાર ભર્યા છે એ અહીં ખાતો નથી એને ભાવતું ભાવતું નથી તમારે ત્યાં શું ખાવા આવે બધા જ ઊઠાજો જાવ કાડીઓ કે સુપ્રીમ કોર્ટમાંથી કેસ નીકળી ગયો ને બધા જેવા આવ્યા હતા એવા દોયા મોળા જેવા પાછા ગયા જશોદામાં એ કૃષ્ણના સાચા માતા દેવકી માતા દેવકી મા એ કૃષ્ણના સાચામાં હતા અને એ દેવકી માને જ્યારે પરણાવ્યા ત્યારે વાસુદેવજી સાથે પરણાવ્યા અને વાસુદેવજી સાથે પરણાવ્યા ત્યારે આકાશવાણી થઈ કે આ દેવકીનું આઠમું સંતાન કંસનો વધ કરશે પત્યો એટલે આ આ જોખમ કઈ રીતે લેવાય આ આકાશવાણી થઈ અને ભગવાન જન્મ્યા તો શું થશે દરેક આત્તા બીક લાગે છે કે મને મારી નાખશે ગમે તેવો મોટો સરમુખ હત્યાર હોય ને જેટલો માણસ મોટી સિક્યોરિટી રાખે ને એટલે માનવાનું કે એના મનમાં ક્યાંક બીક છે કે કોક મને મારી નાખશે સામાન્ય માણસ કેમ સિક્યોરિટી નથી રાખતો એને બીક નથી જે દાડે ઉપરવાળો ચા છે દોરી ખેંચી લેશે ઉપાડી લેશે મારે સિક્યોરિટીની ક્યાં જરૂર છે એટલે આ વાસુદેવ અને દેવકી માતાને કંસે પૂરીને જેલમાં નાખી દીધા કે અહીં હોય તો બહાર હોય તો સંતાન આવે જીવેન થાય તકલીફ પડે ને અને જેમ જેમ બાળક જન્મતું જાય એમ એ એનો વધ કરી નાખ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે પૃથ્વી પર આગમન થયું અને એ બાળકનીઓ જ્યારે અવતર્યો ત્યારે એ વિષ્ણુના દસ અવતારોમાંનો એક ભગવાનનો જન્મ થયો ત્યારે એને મોડથી બધાને ઊંઘાડી દીધા જેલના દરવાનો ઊંઘી ગયા બધા ઊંઘી ગયા કોઈ કઈ જ ખ્યાલ નહીં બધા તંદ્રા નિંદ્રામાં પડી ગયા બરાબર એ જ સમયે ત્યાં ગોકુળમાં નંદ બાવાના ત્યાં માં જશોદાની કુખે દીકરી અવતરી મહામાયા અને એને લઈને જે સ્ફૂર્ણા થઈ તે પ્રમાણે નંદ બાવા યમુના તરફ આવવા નીકળ્યા અહીંયા વાસુદેવજી જેવા ભગવાન શ્રી કૃષ્ણને લઈને બાળકૃષ્ણને લઈને જેલમાંથી નીકળવાનો વાત કરે છે ફટાફટ બધા દ્વાર ખુલી જાય છે જુએ છે ઘનઘોર રાત છે બરાબર મધરાતનો સમય છે યમુનાના કાળા પાણી ધોધમાર પૂર છે ધમ ધબ કરતું પાણી ભમરીઓ ખાતા 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 વહી રહ્યા છે અને જેવા એ યમુનાના કાંઠે પાકની પાની પડે ત્યાં યમુનાજી બે ભાગમાં વેચાઈ અને ભગવાનને જવામાં મારક કરી આપે છે શેષનાગ એને છાયો કરે છે અને સામે છેડે પહોંચી જાય છે મહામાયાને લઈ આવે છે લઈ આવી અને ત્યાં સુધી નથી દેવકી માતાને ખબર નથી જશોદા માતાને ખબર અને આ બાળકો બદલાઈ જાય છે અને જેવા પાછા આવી અને વસુદેવજી જેલમાં દાખલ થાય છે પછી પાછું અથવા તેમ જેલના દ્વાર ભળોબળ બંધ થઈ જાય છે અને આ મહામાયા ને જેવી દેવકીજીના પાસે મૂકે છે એવી રડવા માંડે છે અને રડવા માંડે છે ત્યારે કંસના જે ચોકીદારો છે ખબર આપે છે કે પાછું એક સંતાન અવતર્યું છે કંસ આવે છે જે અગાઉ કર્યું હતું એ જ રીતે આ બાળકીને એ પથ્થર સાથે પછાડી માથું મારી નાખવા માટેનો પ્રયત્ન કરે છે પણ આ તો મહામાયા હતી શક્તિ હતી એ આકાશ માર્ગે જાય છે ને જતા જતા આકાશવાણી કરતી જાય છે કે તારો મારનારો તો મત ગોકુળમાં મોટો થઈ રહ્યો છે અને કંસના હોશ હવાશ ઉઠી જાય છે કેટલા બાળકો જન્મ્યા આ સમય દરમિયાન એના ગુપ્તચરોને ચારે બાજુ દોડાવે છે અને કે છે કે સમય દરમિયાન જે કોઈ બાળકો જન્મ્યા હોય એને ખતમ કરી રાખો આપણે કોઈ કોઈ પણ રીતે આપણે આમાં ઊંઘતા રહેવા નથી અને ત્યારે એક પછી એક તાટકાસુર આવે છે બકાસુર આવે છે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે મા પૂતના જે કંસની બેન છે એ પૂતનાથી શરૂ કરીને અનેક પ્રકારના રાક્ષસો બકાસુર તાટકાસુર આવે છે અને ભગવાન એ બધામાંથી હેમખેમ ઈશ્વર છે આ તો ભગવાન વિષ્ણુનો અવતાર છે રાક્ષસો ત્યાં કામ કરી શકે એમ નહોતા પણ એ બાળકને જાળવવાનું સદાય ઊંચા જીવે કે પોતાના બાળકને મારી નાખવા માટેના બધા કાવતરા થાય છે એમાં મારા છોકરાનું શું થશે એનું યોગક્ષેમ કોણ વહન કરશે આ ચિંતા એ માને સતત જશોદા માને કોરી ખાય છે અને એવામાં એક દિવસ ભગવાન ભોળાનાથ પધારે છે સ્વયં હર ના દર્શન કરવા માટે ભગવાન વધારે છે શંકર સાધુના રૂપમાં છે અને ડેલી આવી અને હલેક કરીને અવાજ દે છે દાસી પહેલા બહાર આવે છે કે મારે તારું કામ નથી યશોદા માઈને ને મોકલ હું યશોદા માઈ સિવાય કોઈના પાસેથી ભિક્ષા નહીં લઉં અને યશોદા માઈ આવે છે ત્યારે કે આ પાછું બીજું કોક ચળીતર આવ્યું અમારા છોકરાની જાનની પાછળ પડ્યા છે આ લોકો એ આના કરે કોઈ સંજોગોમાં આપને જે દક્ષિણા જોઈતી હોય જે દાન જોઈતું હોય હું આપું પણ મારા લાલાના દર્શન તમને નહીં કરાવું અને શંકર ભગવાન પાછા વળી જાય છે જેવા પાછા વળી જાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ભેગડો તાણીને લડવા માંડે ના રે ચૂપજના રે ના રે પાછા જ શંકર ભગવાન પાછા જો કહ્યું ને મને 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 લાલાના મારા લાલાને રમાડવા છે મારે દર્શન કરવા છે ને આપ મને અને પછી અચકાતા અચકાતા ભગવાનના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણ બાળ એનો લાલો એ ભગવાન શંકરના જોગી સ્વરૂપના હાથમાં આપે છે અને શ્રી કૃષ્ણના ચહેરા પર એ ઓળખી જાય છે કે આ તો સ્વયં ભગવાન શંકર છે અને શંકર કહે છે ભગવાન હું તમે અહીં હોય તારા દર્શન કર્યા વગર ચાલ્યા આટલા બધા વખતથી હર અને હરિ હરિહરનું મિલન થાય છે ધન્ય થઈ જાય છે અને પછી પાછા લાલાને યશોદામાંને સોંપી અને પેલા જોગી એમના રસ્તે આગળ વધી જાય છે આ રીતે અનેક પ્રકારની આફતો ગોપીઓથી માંડીને બાકીના અનેક પ્રકારના લાલાના બાળ સ્વરૂપે કરેલા તોફાનો માટેની ફરિયાદો આ બધું વેઠીને મા જશોદા કૃષ્ણને મોટું કરે છે અને કૃષ્ણ પણ એવું માને છે કે ભગવાન માનો પર્યા પર્યાય છે શ્રી અરવિંદ એવું કહેતા હતા કે જેની છાતીમાં માનવતા જરે અને ખોળામાં સંસ્કૃતિના પારણા ઝૂલે તેમાં જેની છાતીમાં માનવતા જરે અને ખોળામાં સંસ્કૃતિના પારણા ઝૂલે તેમાં અને વિનોબા ભાવે એવું કહેતા હતા કે મા એ તો એકાક્ષરી મંત્ર છે માં એકાક્ષરી મંત્ર છે એટલે એને એક માના નામથી જ તમે તરી જાઓ એવો એનામાં જબરજસ્ત તાકાત છે એ માં એ માની વાત કરીએ છીએ આપણે બે માની વાત કરીએ આપણે જશોદા માની વાત કરી અને પન્નાની વાત કરી બેના બાળક બીજાના જીવના જોખમે ઉછેરે છે લાલાને ઉછેરવામાં પણ જોખમ ઓછું નથી એના તોફાનો એના બાળચરિત્રો ક્યાંય જળ કમળ છાંડી ત્યાં કાળી દમન કરવા માટે કૂદી પડે ચોટી જાય જશોદાનો લાલો એટલા તો તમે જુઓ દેવકી નંદન આપણે કહીએ છીએ પણ મોટા ભાગે કૃષ્ણ માટે જયારે આમ શબ્દ વપરાય ને ત્યારે આપણા ઓઠે એવું જ આવે છે જશોદાનો લાલો કારણો કાનો કામણ ગારો મારો જશોદાનો લાલો નંદજીનો નો લાલો આ માની જે તપસ્યા છે એનું પરિણામ છે હવે એક સાવ જુદી કોઈ સગાઈ વગરની માની વાત કરવી છું એક છોકરો છે નાનો છે નિશાળમાં ભણે છે રજા પડે રિસેસ પડે એટલે બધા છોકરા બહાર જાય એ બહાર જાય છે અને નિશાળની બરાબર બહાર એ એક ડોસી બેસે છે અને એ ડોસી પાસેથી ફળ લેવા જાય છે પૈસા નથી હોતા ભાઈ એટલે ડોસીને કે મા ઉધાર રાખવા હું દઈશ કોણ માને ડોસીને ખબર છે કે આ છોકરું મને બનાવે એટલે એને પૂછે છે કે તું શું થઈશ બેટા મોટો થઈને મને પૈસા આપીશ તો કે હું આ ફોજનો આ આપણા દેશની ફોજનો વડો થઈશ હું રાજા બનીશ તો આ પૈસા ચૂકવી આપીશ છોકરો મોટો થાય છે અને એક દિવસ ફ્રાન્સનો સર્વેસર્વા બને છે એનું નામ નેપોલિયન એ પોતાના ઉપર દેવું છે ભૂલ્યો નથી એ શોધતો શોધતો પેલા શહેરમાં જાય સ્કૂલમાં ભણતો તો ત્યાં જાય છે સરનામું શોધી છે હવે વૃદ્ધાવસ્થા આવી છે થોડું દેખાય છે પણ ઓછું એના ઘરે જાય છે ઘરે જઈને એને પગે લાગે છે પેલી માયને ઝંખું દેખાય છે પૂછે બેટા કોણ છે તું તો ઓળખતું નથી અને ત્યારે એની સાથેનો માણસ કહે છે કે માજી આપડા શહેનશાહ ફ્રાન્સના આપણા સર્વા નેપોલિયન તમારી સામે ઊભા છે નેપોલિયન એ દોષીના માન્ય નથી આવતું એવું ફ્રાન્સનો આવડો મોટો આકે મારે ત્યાં શું કરવા આવે અને ત્યારે નેપોલિયન એને પૂછે છે મા તને તું નિશાળના દરવાજે ફળ ફળ વેચતી યાદ છે એ કે હા યાદ છે ને તો તારી પાસે નિશાળમાં રિસેસ પડે એટલે એક આવો સહેજ મધ્યમ છોકરો તારી પાસે ફળ લેવા આવતો અને એ પૈસા ઉધાર રાખતો યાદ છે કે મને કંઈ યાદ નથી હું બધું ભૂલી ગઈ છું માં તું ભૂલી ગઈ છે માં તું ભૂલી ગઈ છે હું નથી ભૂલ્યો એ છોકરો જેના ફળના પૈસા તે ઉધાર રાખ્યા હતા ને એ છોકરો આજે તને કહેતો હતો કે હું ફોજનો વડો બનીશ આ દેશનો રાજા બનીશ એ છોકરો આજે તારી સામે ઊભો છે અને તારા ચરણોમાં માથું નમાવે છે આ માં નહીં હોવા છતાં પણ માની મમતા થકી જેને એને પોષો જો આ ખાનદાનીમાં આટલો ફરક હોય છે કેટલાક માણસો એવા હોય છે કે જેમ આગળ જાય એમ પાછળ ભૂલતા જાય કેટલાક એવા હોય છે કે ગમે ત્યાં જાય ગમે ત્યાં પહોંચે પણ એમનો ભૂતકાળ નથી બોલતા એક રાજા ને પ્રધાનની વાત છે પ્રધાન રાજાના ત્યાં ખૂબ સારી રીતે કામગીરી કરે પણ પ્રધાન એક ઓરડી એમણે પોતાની રાખેલી એ ઓરડીમાં તાળું મારીને ચાવી પોતાની પાસે જ રાખે કામ પરવારે બધું જ કામ પૂરું થાય એટલે સીધા એ ઓડીમાં જાય તાળું ખોલે ઓળીને અંદરથી બંધ કરે અને પછી કલાકે બહાર આવે બધા વાત ચર્ચા માંડી કે આ પ્રધાન નક્કી કામ કરે છે કોક સાધનામાં આ મગ્ન લાગે છે આ રાજાને ઉઠલાવાનું કાવતરું કરે છે રાજા વાજાને વાદરા એના કાને વાત ગઈ રાજાએ પૂછ્યું શું છે અંદર આ ઓરડીમાં શું તમે તાળું મારીને રાખો છો તે એવું શું છે પ્રધાન કે કંઈ નથી નામદાર તમારે ચિંતા કરવા જે કોઈ વસ્તુ નથી અને એ મારો અંગત એક મૂડી છે હું જાઉં છું ત્યાં અને કલાક ગાળીને પાછો આવું છું રાજા કે મારે જોવું પડશે આજે મને આમાં કંઈક જુદું જ લાગે છે તો કે રહેવા દો તો સારું બાપજી એમાં કંઈ જોવા જેવું નથી તો કે નહીં જોવું પડશે રાજાને લઈને જાય છે પેલું તાળું ખોલે છે હોરડીના બારણા ખોલે છે પણ અંદર એક એક પાથરેલો છે 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 લાકડી પડી રાજા આ શું આના માટે તમે અહીંયા આવો છો એ કે હા હું મારી હેસિયત ભૂલી ના જાઉં ને હું ઢોરા ચારતો હતો એ મારી હેસિયત છે એમાંથી તમે મારું નૂર પારખ્યું અને તમારી સેવામાં આગળ વધતા વધતા આજે રાજ્યનો પ્રધાન બન્યો પણ હું રોજ એક કલાક અહીં આવી અને આ જે ધાબળો પાથર્યો છે એના ઉપર બેસીને બંદગી કરું છું માલિકને કહું છું કે ક્યારે હું મારી હેસિયત ના ભૂલું આ આ મહાનતાના લક્ષણો છે તમે ગમે ત્યાં જાઓ તમારું મૂળ ને કુળ ના ભૂલો તમારું મૂળ ક્યાં છે તમે ક્યાંથી આવો છો જો મૂળ ભૂલશો ને મૂળ કપાશે તો સુકાશો અને કુળ ભૂલશો તો ખાનદાની જશે મૂળ અને કુળ ક્યારેય ના ભૂલો નેપોલિયનનો દાખલો પેલી ઘડી ફળવાળી ડોસી દાખલો એ આ વાતની પ્રતીતિ કરાવે છે કે માણસ ગમે ત્યાં જાય એને પોતાનો ભૂતકાળ નહીં ભૂલવો જોઈએ નમ્ર બનીને ચાલવું જોઈએ જેમ મોટા બનો તેમ જમીનથી નજદીક રહીને ચાલશો તો ઉથલી નહીં પડો જેમ મોટા બન્યા એમ જમીનથી અદ્ધર રહીને ચાલશો તો વહેલા ઉઠલી પડશો આ વાત નેપોલિયન અને પેલી ઘરડીમાં માના દાખલામાંથી ફળવાળીના દાખલામાંથી આપણને જાણવા મળે છે આ એક માની વાત હવે કરવી છે એ માની વાત એટલા માટે કરવી છે કે એણે શૂન્યમાંથી સર્જન કર્યું આમ તો રજવાડાની જ વાત છે સંભાજીને પરણી એમનું અવસાન થયું મોટો દીકરો એનું પણ અવસાન થયું શાહજીનું પણ અને નાના દીકરામાં એણે સંસ્કાર સિંચન કરવાનું ચાલુ રાખ્યું એ નાનો દીકરો જન્મ્યો ત્યારે ઝવેરચંદ મેઘાણીએ જે રચના કરી છે

માતાજીજા બાઈ ઝુલાવે શિવાજીને નિંદરું નાવે માતાજીજા બાઈ ઝુલાવે કેટલી માતાઓ આજે આવા આલડા ગાય છે પોતાના દીકરા માટે શિવાજીને નિંદરું નાવે માતાજીજા બાઈ ઝુલાવે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વા માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી માતાજીને મુખ જે દીથી ઉડી તેની ઊંઘ તે દીથી શિવાજીને નીંદેરું નાવે માતાજી ઝુલાવે પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આ કાળે કાલે કાળા જુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ના રહેશે કાલે કાળા જુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ના રહેશે

ખાવા મુઠી ધાનની વેળા રેશે નહીં રણ ઘેલુંડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજીને નિંદેરું નાવે માતાજી જાલાવે પેરી ઓઢી લેજો પાતળ અરે પીળ લાલ પીરોજી ચીર પેરી લેજો પીળ પેરી લેજો પેરી ઓઢી લેજો પાતળ અરે પીળ લાલ પીરોજી ચીર કાયા તારી લોહી મનાશે ઢાંકણ તે દી ઢાલ નું થાશે કાયા તારી લોહી મનાશે ઢાંકણ તે દી લોહી નું ઢાલ નું થાશે શિવાજીને ને નાવે માતાજી જા બાઈ ઝુલાવે હવે કે છે તારે જે રમવું હોય દીકરા રમી લે સમય નહીં મળે આગળ જતા ઘુઘે ઘુઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આ गुगरा धावणी पोपटला कडी फेरविले जो आज ते तारे हात रेवानी राती बोळ भवानी ते तारे हात रेवानी रातीबम बोळ भवानी शिवाजीने निंदरू नावे माता जी जा बाई झुलावे शिवाजीने निंदरू नावे माता जी जूलावे लाल केरा चांदला ने भले तेसर लाल कंकु केरा ने भले भले ताने के आेदी सिंदोरिया माथे झिलवा बापा तेदी सिंदोरिया थापा છાતી માથે ઝીલવા બાપા શિવાજીને નિંદેરું નાવે માતાજી ઝુલાવે આજે માતા આજે માતા ચોડે ચૂમ્યું રે બાળા ઝીલ જો બેવડે ગાલ જેટલું વાલ કરવાનું છે મા કરી લે છે આજ માતા જોડે ચૂમીયું રે બાળા ઝીલ જો બેવડ ગાલ તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે તે દીતારા મોઢડા માથે ધુઆદારે તોપ મંદાશે શિવાજીને નીંદેરું નાવે માતાજી જાલાવે આજે માતાજીની ગોદ મારે તું હુંફ આવે આઠે પૌર માની માના ખોળા જેવું આરામદાયક માના ખોળા જેવું અભય સ્થાન બીજું એ કંઈ નથી એટલે કે છે કે આજે માતાજીની ગોદ મારે તુને આવે આઠ તુને ને ઊંફ આવે આઠે પોર તે દી કાળી મેઘલી રાતે તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાસે તે તા કાળી મેઘલી રાતે વાયુ મોત મોતના વાસે શિવાજીને નીંદેરું નાવે માતાજી જા ઝુલાવે આજે માતા દેતી પાથરી લે કોણા ફૂલડા કેરીશે જ આજે માતા દેતી પાથરી રે કોણ ફૂલડા કેરીશે જ તે દી તારી વીર પથારી તેદી તારી વીર પથારી પાથર છે વિષભૂજાળી તારી વીર પથારી શિવાજીને બાઈ ઝુલાવે આજ માતાજીને લે રે તારા માથરડા ઝીલ ઝોલે જાય માના ખોળામાં પડ્યો ઊંઘાવે ઝોકાવે છે આજ માતાજીને ખોડે રે તારા માથરડા ઝોલે જાય તે દી તારે શીર ઓશિકા મેલાશે તીર બંદુકા તે દી તારે શિર ઓશિકા મેલાશે તીર બંદુકા શિવાજીને નિંદેરું નાવે માતાજી ઝુલાવે હવે એને સલાહ આપે છેલ્લી સલાહ છે સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદ વાણ્યું જોવે વાત સુઈલે જે મારા કેસરી રે તારી હિંદ વાણ્યું જોવે વાટ જાગી વેલો આવ બાલુડા માને હાથ ભેટ બંધાવા જાગી વેલો આવે બાલોડા માને હાથ ભેટ બંધાવા જાગી વેલો આવ જે વીરા તિલુમાના લોહીનું લેવા યુદ્ધમાં જાય એને રક્ત તિલક કરે છે એટલે કે છે કે જાગી વેલો આવજે વીરા તીલુમાંના લોહીનું લેવા શિવાજીને નિંદેરું માતાજી વે માતાજી ઝુલાવે આ માતા છે અને એટલે શિવાજી માટે એવું કહેવાય છે કે જો શિવાજી ના હોત ને તો હિન્દુપત પાતશાહીનું સ્વપ્ન ક્યારેય સાકાર ન થયું હોત અને દક્ષિણમાં જતા મોગલોને ક્યારેય ન રોકી શકાયા હોત એ અફઝલ ખાનનો વધ પણ ન થયો હોત અને ઔરંગઝેબ પણ બિન રોકટોક આગળ વધી ગયો હોત એ શિવાજી માડ સાડા પાંચ ફૂટનું નો કદ અને શૌર્યનો ભંડાર આવા વિરલા ક્યારે પાકે જ્યારે માએ આ સંસ્કાર આપ્યા હોય ત્યારે હવે બાવો આવશે તો છોકરો પછી બાવાથી બીવા વાળો જ પાકવાનો છે બાવો આવશે શું બાવો આવશે બાવ શું કરવાનો છે આપણે અત્યારે તો બાવા બધા અડીએ ચડ્યા છે જ્યાં જુઓ ત્યાં બાવા જ બાવા છે કેટલાક જેલમાં છે કેટલાક બાર છે કેટલાક કુત તો આખે ચલે ગયે કુત જાને કો તૈયાર જેવી સ્થિતિ છે બાવાઓની અત્યારે તો આ આવશે એટલે છે છોકરાને આવી ભિક્સે નહીં આપવાની આપણે અંધારાથી બીએ એવી ભીક્ષે નહીં આપવાની રમભાએ ગાંધીજીને કહ્યું હતું તને બેટા અંધારું લાગે ને તો રામ 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 કહીશ કોઈ ભય તારે કોઈ 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 ભય નહીં રાખવાનો અને ગાંધીજી એટલા બધા નિર્ભય બની ગયા કે આખી બ્રિટિશ સલ્તનતને ધ્રુજાવી દીધી બાળકને જે તમે જે જે રીતે પોષો છો જે રીતે પાળો છો જે રીતે મનને ઘડો છો જે રીતેના વિચારો ઘડો છો એ માં જે સંસ્કાર આપે છે એ સંસ્કાર બાળક મોટો થાય ત્યારે એનામાં દેખાય છે શિવાજીને ચારિત્રના સંસ્કાર જીજાભાઈ આપ્યા હતા અને એટલે એક વખતે સુભાઓની ફોજને હરાવીને એના સૈનિકો એમની જે બેગમો હતી એને બંદી બનાવીને લઈ આવ્યા એમને એમ કે શિવાજી મહારાજ ને આપણે ભેટ ધરીશું મોગલોમાં તો આ જ રિવાજ હતો તો મહારાજ ખુશ થઈ જશે તંબુમાં લઈ ગયા સામે ઉભી રાખી શિવાજીની નજર જમીન પર છે વંદન કરે છે અને કહે છે કે બહુ સાંભળ્યું છે તમારા રૂપ વિશે માં મારી માં જો આટલી રૂપાળી હોત તો હું ગોરો થયો હોત આપ માતૃતુલ્ય છો અને એના સૈનિકોને હુકમ કરે છે પૂરા માનપાનથી સુરક્ષિત જગ્યાએ પહોંચ્યો આ સંસ્કાર છે આ સંસ્કાર નહીં હોય અને આ સંસ્કાર નહીં હોય તો સરકારો કશું નથી કરી શકવાની અત્યારે તો આપણા ત્યાં એવું થયું છે કે હમણાં હમણાં બળાત્કારનો એક નવો રોગ ફાલ્યો છે વિકૃત માનસિકતાનો પણ સમાજ જ આ પ્રકારના રત્નો પેદા કરતો બંધ થઈ જાય ત્યારે આ બધું જ થવાનું છે આપણે આપણું રક્ષણ કરતા બંધ થઈ જઈએ જેમને પોતાના રક્ષણ માટે રક્ષકો રાખવા પડે છે સિક્યોરિટી વગર બહાર નથી નીકળી શકતા એમની પાસે આપણે આપણા રક્ષણની અપેક્ષા રાખીએ છીએ એ શું આપણું રક્ષણ કરશે સમાજ જયારે બળવાન થશે સમાજ જયારે બળુકો થશે સમાજમાં જયારે સંસ્કારોના સિંચન થશે સમાજમાં જયારે શિવાજીને રાણા પ્રતાપ પાકશે તે દિવસે આ આપણી જે સપનું છે આપણું કે ભારતમાં ગૌરવના પરમ શિખરે બિરાજે તે ત્યારે સિદ્ધ થશે કોઈ સરકારો કે સત્તાથી આ સિદ્ધ થવાનું નથી આપણે તો આ બધા વીર પુરુષો પેદા કરવાનું જ બંધ કરી દીધું છે બાવાથી બીવા માંડ્યા છે અને બાવાની બીક આપવા માંડ્યા છે અંધારાની બીક આપવા માંડ્યા છે તો આ શિવાજીને જે રીતે જીજીભાઈએ ઉછેર્યો અને જે રીતે મહારાજા છત્રપતિ શિવાજી મોટા બન્યા તો માં કઈ રીતે બાળકને સંસ્કારના માર્ગે ચાલવામાં પ્રેરી શકે છે માં કઈ રીતે પોતાના બાળકને ક્યાંય એનો પગ કુંડાળામાં ન પડી જાય એનું ધ્યાન રાખીને એના માટે રમતના નિયમો ઘડીને એની પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવીને એને સરખા રસ્તે ચલાવીને ધાર્યા માર્ગ સુધી લઈ જાય છે એનું ઉત્તમ ઉદાહરણ બહુ ઓછાએ સાંભળેલું આ નામ હશે એ નામ છે કબા ગાંધીના ધર્મપત્ની પુતળીબાઈનું પુતળીબાઈ ગાંધીજીના માતા ગાંધીજી નાનપણમાં સામાન્ય છોકરા જેવા જ હતા એમણે બધું જ કર્યું હતું ચોરી કરી હતી માંસાહાર કર્યો હતો બીડી પીધી હતી અસત્ય બોલ્યા હતા બધું જ કર્યું હતું ગાંધીજી કે જન્મેતા મહાન નહોતા પણ જ્યારે વિલાસ જવાની વાત આવી ત્યારે એમની માતાએ એમને લઈને એક સ્વામી પાસે લઈ ગયા અને એ સ્વામીએ એમને પ્રતિજ્ઞા લેવડાવી કે ભાઈ તને જવામાં કોઈ જ તકલીફ નથી પણ તારી માની ચિંતા એ છે કે ત્યાં જે લોકો જાય તે માંસાહાર કરે છે ત્યાં જે લોકો જાય તે લોકો દારૂ પીવે છે ત્યાં જે લોકો જાય તે વ્યભિચાર કરે છે ત્યાં જે લોકો જાય તે અસત્ય બોલે છે ચિંતા આ છે કે તું વિદેશ જાય એના સામે વાંધો નથી તું ભણે તારું ઉત્થાન થાય તારું કલ્યાણ થાય એ માટે કોઈ વાંધો નથી પણ તારી માને ચિંતા આ છે એટલે જેમના મને શ્રદ્ધા હતી બેચરજી સ્વામી પાસે બેચર સ્વામીએ કહ્યું કે તારું તું આટલી વસ્તુની તારી માને ખાતરી આપ તો તને મોકલવામાં કોઈ વાંધો નથી અને એ વ્રત તેમણે લેવડાવ્યા કે હું પરસ્ત્રી ગમન નહીં કરું બ્રહ્મચર્ય પાળીશ માંસાહાર નહીં કરું અહિંસા ને વળગી રહીશ મદિરાપાન નહીં કરું અને અસત્ય નહીં બોલો અને આ મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર બન્યા ઇંગ્લેન્ડમાં રહ્યા એ કંઈ એ વખતે પોતળી નહોતા પહેરતા તમે બહુ ને ખબર હશે કે મહાત્મા ગાંધીજી જ્યારે ભણતા હતા બેરિસ્ટરનું ત્યારે કપડાના બહુ શોખીન હતા એમના કપડાં લેટેસ્ટ ના હોય બૂટ ચકચકાટ હોવા જોઈએ જુદી જુદી જાતની હેડ હેડ પહેરવાનો એમને શોખ એક અત્યંત પ્રભાવશાળી સુઘડ કપડાં પહેરવા અને રીતભાતનો માણસ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી આ મોહનદાસ કરમચંદ ગાંધી એક દાગ લગાડ્યા વગર બેરિસ્ટર થઈને ઇંગ્લેન્ડ થી પાછા આવ્યા કારણ કે એની સાથે પુતળીબાઈએ જે લેવરાવી હતી તે પ્રતિજ્ઞાઓ હતી અને એની મા માટે એમને એટલું માન હતું કે ક્યારેય માની પ્રતિજ્ઞાને ઉવેખે નહીં માને જે ખાતરી આપી હતી એ ક્યારેય ઉવેખે નહીં બેચર સ્વામીની હાજરીમાં આપી હતી એટલે એ તો બિલકુલ લોઢ શિલાલેખ જેવી હાજરી થઈ વાત થઈ ગઈ એ મહાત્માજીએ બિલકુલ શબ્દશહ પાળી અને ક્યારેય એમનું સ્ખલન ન થયું આ પણ માં કરી શકે અને માં આ કરી શકે ત્યારે માને પોતાને પણ ખબર હોય કે મારા દીકરામાં આટલો વિશ્વાસ મૂકાય આ ઘોડા પર આટલું રમાય આના પર ના રમાય મેં કેવો દીકરો પેદા કર્યો છે એ માને ખબર હોવી જોઈએ માને જ્યારે ખબર હોય કે મારા દીકરામાં આટલું હીર છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને એ પુતળીબાઈના દીકરા એ કબા ગાંધીના દીકરા મહાત્માજી મહાત્મા તો પછી બન્યા ગોંડલમાં એમને આ ઇલ્કાબ અપાયો છે ગોંડલ ઔષધ શાળામાં એમનું સન્માન થયું ત્યારે આ ઇલ્કાબ અપાયો છે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી એમને મહાત્માનો ઇલ્કા અપાયો છે ત્યાર સુધી તો મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી બાર એટલો પૂર્ણતયા ચારિત્રશીલ રહ્યા ક્યારેય મદિરાને સ્પર્શ ન કર્યો ક્યારેય પરસ્ત્રી ગમન વિશે વિચાર્યું નહીં ક્યારેય માંસાહાર ન કર્યો તો એ પુતળીબાઈને પ્રતાપ્ય ન કર્યો એ માતા જેણે આપણને આપણા રાષ્ટ્રપિતા આપ્યા એ માતા પોતળીભાઈ હતા કેટલાને ખબર છે ગાંધીજીની માતાનું નામ નથી ખબર આપણે આપણો ઇતિહાસ નહીં જાણીએ ઇતિહાસ નવો લખો તમને મરજીમાં આવે તે રીતે ઇતિહાસ સાથે ચેડા કરો યાદ રાખજો જો તમે ઇતિહાસ ભૂલશો તો ઇતિહાસ પણ તમને ભૂલી જશે આપણા જે મહાપુરુષો થઈ ગયા એ પછી રામકૃષ્ણ પરમહંસ હોય સ્વામી વિવેકાનંદજી હોય દીનદયાલજી હોય કે અન્ય કોઈ મહાનુભાવ હોય જવાહરલાલજી હોય વિનોબા ભાવે હોય દેશના પોતાના એ એક એક મહાનુભાવોનું એક યાદી હોય છે એમનું પ્રદાન હોય છે જવાહરલાલજી વિશે જે તમે કહેતા હો તે ત્રણ હજાર દિવસ એને જેલમાં ગળ્યા છે પત્ની મોત મૃત મોતની પથારીએ પડી છે સ્વિત્ઝરલેન્ડમાં બ્રિટિશ સરકાર કહે છે એકદમ ચળવળ નહીં કરો એવું આપો તો પેરોલ મળે એ પેરોલને ઠોકરે મારે છે વિઠ્ઠલભાઈ પટેલ એમનું અવસાન થાય છે વિદેશમાં થાય છે શબ મુંબઈ લવાય છે સરદાર પટેલને પણ બ્રિટિશ સરકાર કહે છે કે તમે અહીંથી અહીંથી છૂટ્યા પછી તમે કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરે અને કોંગ્રેસ સાથે નહીં જોડાવ તો તમને પેરોલ મળશે કે પેરોલ અને વિઠ્ઠલભાઈ પટેલના અગ્નિસંસ્કાર એ મુંબઈમાં સોનેગામ સ્મશાનમાં સરદાર પટેલની ગેરહાજરીમાં થાય છે આ આપણા જે મહાનુભાવો છે આપણો ઇતિહાસ છે એ ઇતિહાસમાં ક્યાંક બલિદાનની ગાથા લખાયેલી છે ક્યાંક ભગતસિંહ છે તો ક્યાંક સુભાષચંદ્ર બોઝ છે એક એક થી ચઢે એવા નરતોએ આ દેશને આઝાદ કરવા માટે પોતાના બલિદાન આપ્યા છે યાતનાઓ વેઠી છે ત્રણ હજાર દિવસ જેલમાં રહેવું એ નાની સુધી વાત નથી અને ત્યારે આપણે આજે આપણા આઝાદ ભારતમાં શ્વાસ લઈ શકીએ છીએ એક પુસ્તક છે હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડ મધર ટુ રીડ એન અધર સ્ટોરીઝ એમાં બહુ સરસ વાત કરે છે એ મોસ્કોની મુલાકાતે જાય છે અને ત્યાં રવિવાર હોય છે રજાનો દિવસ છે એટલે ફરવા નીકળે છે બાજુમાં જે ગાર્ડન હોય છે ગાર્ડનમાં જાય છે અને ત્યાં જુએ છે તો એક લગ્ન ચાલી રહ્યું છે અહીંયા કઈ રીતે લગ્ન થાય છે જોવાની આતુરતાથી ઉભા રહે છે ત્યાં વિદેશોમાં કે બીજે અન્ય આપણા જેવી લાંબી વિધિઓ નથી ચાલતી થોડી જ વારમાં લગ્નની વિધિ પૂરી થાય છે અને નવવધુ અને વરરાજા બંને હાથમાં મૂકે લઈને ક્યાંક ઉપડી જાય છે એટલે એમની સાથે પેલો જે દુભાષ્યો છે ભૂમિઓ છે એને પૂછે છે કે આ લોકો ક્યાં ગયા અને ત્યારે એને જે જવાબ આપ્યો એ આપણે સમજવા જેવો જ એને કહ્યું અમારે ત્યાં રશિયામાં એવો રિવાજ છે કે લગ્ન થઈ જાય પછી પહેલું કામ વર અને વધુ એ જે તે શહેરમાં વોર મેમોરિયલ હોય યુદ્ધનું સ્મારક હોય ત્યાં જઈ અને બુકે આપી અને આભાર દર્શન કરે છે અમારા પૂર્વજનો અમે આભાર માનીએ છીએ કે તમે યાતનાઓ વેઠી તમે લોહી રેડ્યા તમે બલિદાનો આપ્યા તમે દુઃખ વેઠ્યા માટે આજના સુખી અને સમૃદ્ધ રશિયામાં અમે રહી શકીએ છીએ આ તમારા ઇતિહાસના જે મહાન પાત્રો છે તેની સાથે વર્તન કરવાની રીત છે કોઈ દેશ એમને મહાન નથી થતો જે દેશ પોતાના ભૂતકાળને પૂછવા મથે છે તે દેશ ક્યારેય મહાન થઈ શકતો નથી અને એટલે આ વાત મહાત્માજીની સાથે મેં એટલા માટે જોડી કે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી બન્યા કારણ કે પુતળીભાઈના દીકરા હતા નહીં તો બેરિસ્ટર થવા ગયા ત્યાં ઇંગ્લેન્ડમાં એમનું ક્યારનુંય સ્ખલન થઈ ચૂક્યું હતું પણ એ ન થયું ભર યુવાનીમાં જે ઉંમર લપસવાની ઉંમર ગણાય એ ઉંમરે પણ એ બિલકુલ બેલેન્સ રાખીને બહાર આવી શકે એનું કારણ એની પાછળ એમની માને આપેલું વચન હતું અને એ પુત્રીબાઈના કારણે મોહનદાસ કરમચંદ ગાંધી અક્ષુણ હવે આપણે વિદેશમાં જતા રહીએ એક નાની વાત કરવી છે એક રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ઉપર એક બાઈ મગફળી વેચે છે મુસાફરો આવે કોઈ એની જરૂરિયાત પ્રમાણે ખરીદે દરેકને એના જરૂરિયાત પ્રમાણે મગફળી માપીને આપે અને પેલો જતો રહે સાથે એક નાનો દીકરો એનો હોય છે રમ્યા કરતો હોય બાળકનું તો બી શું કામ હોય સાથે આવે માની સાથે આવે આજુબાજુ રમ્યા કરે બધું જોવે એમાં એક દિવસ એને લાગે છે કે કંઈક નવું બની રહ્યું છે એક માણસ આવે છે સ્ટૂલ લઈને આવે છે ખભે માઇક લટકાડેલું હોય છે મેગાફોન જેને ટેબલ ઉપર ચડીને એ બોલવા માંડે છે આજુબાજુ લોકો સાંભળવા માટે ભેગા થાય છે કેટલાક દિવસોમાં થોડા વધુ ને વધુ માણસો આવે છે આ રીતે વધુ ને વધુ માણસો સાંભળવા ભેગા થાય છે અરે એક દિવસ પેલો બાળક બાલ સહજ આતુરતાથી એની માને પૂછે છે કે માં આવું કેમ કરે છે આ લોકો કશું વેચતા તો છે નહીં અહીં આવે છે બોલે છે લોકો સાંભળે છે પણ રહે છે મા એને સમજાવે છે કે જો દીકરા આપણા દેશમાં પ્રમુખનું પ્રમુખની ચૂંટણી આવી છે પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવ્યું છે અને આ લોકો એના માટે પ્રચાર કરવા આવે છે આ બાળક છે બાલ સહજ નિર્દોષતાથી એની માને પૂછે છે તે હે માં હું મોટો થઉં આવા ભાષણો કરતા શીખું અને લોકોને ભેગા કરતા શીખું તો હું આ આપણા દેશનો પ્રમુખ થઈ શકું ખરો હવે વિચારો મગફળી વેચવાવાળી કોઈ માને એનો છોકરો એમ કે હું આ દેશનો પ્રમુખ સર્વે સર્વા થઈ શકું ખરો તો સામાન્ય હોય તો એને છાસ્યું કરે કંટાળેલી હોય કે બે સન્માનો પ્રમુખવાળો તું સન્માનો અત્યારે તો તારા કામમાં ધ્યાન રાખ અને મદદ કર થોડી ઘણી તારે થાય પ્રમુખ થવા નીકળ્યા છે પણ આ મા જુદી માટીની હતી એણે કહ્યું હા બેટા ચોક્કસ થઈ શકાય એ છોકરો મોટો થયો ભણ્યો ભાષણો કરતા શીખ્યો અને એક દિવસ જગતની સૌથી સબળ લોકશાહી જગતની સૌથી સબળ લોકશાહી આપણે સૌથી મોટી લોકશાહી છે સબળ નથી પણ જગતની સૌથી સબળ અને સમૃદ્ધ લોકશાહી એવી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અમેરિકાનો પ્રમુખ બન્યો એનું નામ હતું જીમી કાર્ટર ઓગણીસો સિત્તોતેરમાં એ પ્રમુખ તરીકે અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયો અને એણે અમેરિકાનું નેતૃત્વ કર્યું આ એક મગફળી વેચવાવાળાના વેચવા વાળીનો છોકરો એ અમેરિકાનો પ્રમુખ બની શકે કારણ કે એની માએ એને તોડી નહોતો પાડ્યો જેની મા એના બાળકને તોડી ના પાડી એ માણસ ચોક્કસ આગળ વધે અને એ રીતે જીમી કાર્ટર વીસ જાન્યુઆરી ઓગણીસો સિત્તોતેરથી વીસ જાન્યુઆરી ઓગણીસો એક્યાસી સુધી ચાર વર્ષ દરમિયાન અમેરિકા જેવી સૌથી સબળ અને સમૃદ્ધ લોકશાહીનો પ્રમુખ બન્યો એક મગફળી વેચવાવાળી બાઈનો બાઈ દીકરો બની શકાય જરૂર છે માં કેટલી ઊંફ આપે છે કેટલું પ્રોત્સાહન આપે છે અને કઈ રીતે એ બાળકનું ઘડતર થાય છે બાળક એ કાચી માટીના પિંડ જેવો છે એને ઘડવા માટે ચા ગુંદુઓ પડે છે ઘડવા માટે ગુંદવો પડે છે ત્યારે માટીનો બરાબર લોધો તૈયાર થાય ચાકડે ચડાવવો પડે છે બરાબર ઘાટ આપવો પડે છે અને ઘાટ આપ્યા પછી તમે જોયું છે થોડાક સુકાય તડકામાં સુકાવા મૂક્યો હોય વાસણ પછી જે આ પ્રજાપતિ ભાઈ છે આપણા એ અંદર હાથ નાખી અને બહારથી ટપલાથી એને ટીપે છે એને ટીપાવવું પડે અને ટીપાયા પછી જીવનની કસોટીના નિભાળામાં પાકવું પડે ત્યારે માટલું બને જો એક માટલું બનવા માટે ગુંદાવું પડતું હોય ચાકડે ચડવું પડતું હોય ટીપાવું પડતું હોય ઘાંટ લેવો પડતો હોય નિભાડામાં પાકવું પડતું હોય તો માણસ એમને એમ થોડો પાકી જાય અને એ પાકી એની પાકવાની જે પ્રક્રિયા છે એમાં ઘાટ આપવા સુધીની જે પ્રક્રિયા છે કારણ કે નિભાળાનું કામ તો જિંદગી કરે છે જિંદગીના અનેક અનુભવો એને નિભાડાની માફક અગ્નિની જાળાઓમાં શેકે છે પણ એને ગુંદળવાનું ચાકડે ચડાવવાનું ઘાટ આપવાનું કામ તો માં કરે છે તો એ માં કાટની માં હતી માટે એણે આ કર્યું એવી જ માં અબ્રાહમ લિંકનની હતી બહુ નાની ઉંમરમાં મરી ગઈ દસ જ વર્ષમાંની ની ઉંમરે અબ્રાહમ લિંકનની માં ગુજરી ગઈ હતી અને છતાં અબ્રાહમ લિંકન એના માટે કહે છે કે મા વિશે એનું એક જ વાક્ય છે ઓલ ધેટ આઈ એમ ઓર હોપ ટુ બી આઈ ઓ ટુ માય એન્જલ મધર હું જે કંઈ છું અથવા જે કંઈ થઈશ એ મારી દેવદૂત જેવી માને આભારી છે આ એક વાક્ય પીએચડીની થિસિસમાં પણ ના કહી શકાય ને એટલું મોટું ગહન સત્ય કહી જાય છે અને અબ્રાહમ લિંકનના કિસ્સામાં તો ક્યારેક વાત કરીશું એ એક અલગથી વાત કરવીશ મારે અનેક પ્રકારની નિષ્ફળતાઓ વેઠી અને છેવટે એ અમેરિકાના પ્રમુખ બને છે નિષ્ફળતાઓમાં નિરાશ નહીં થવાનું નિષ્ફળતા પછી પછડાટ થઈને પાછા ઊભા થવાનું પાછા ઊભા થઈને કામે લાગવાનું પાછા હારવાનું પાછા ઊભા થવાનું પાછા કામે લાગવાનું એમ કરતાં કરતાં એક દિવસ અમેરિકાના પ્રમુખ બને એરુનામ લિંકન અને એ અબ્રાહમ લિંકન એ એવું કહે છે કે હું જે કંઈ છું અથવા જે કંઈ બનીશ એ મારી એન્જલ મધરને કારણે મારી દેવદૂત જેવી માના કારણે છું એ સ્પષ્ટ રીતે એ પોતે કહે છે અને એની માનું જે ઋણ છે તે રીતે એ એકનોલેજ કરે છે ચૂકાવે છે આ અબ્રાહમ લિંકનની વાત થઈ હવે પાછા આપણા દેશમાં આવીએ થોડો ઇતિહાસમાં જવું છું એક મહાન સામ્રાજ્ય છે મહાપ્રતાપી રાજા છે ચોફેર એની વીરતાના વખાણ થાય છે એણે અત્યાર સુધીના કોઈ પણ એ વંશના રાજાઓએ કામ નથી કર્યું એટલું કામ કર્યું છે એની હાક વાગે છે એની સેના એક એકથી ચડિયાતા સુભટો અને સુરવીરોથી બનેલી છે માળવાના મહાપ્રતાપી રાજા યશોવર્માને હરાવીને એ પાંજરામાં બેસાડીને પાટણ શહેરમાં ફેરવે છે એ નામ તમે હવે કલ્પી શક્યા છો સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહના માતા મિનલ દેવીની વાત કરવી છે બે કામમાંથી માં પોતાના જીવન થકી દીકરાને શું કરી શકે કઈ રીતનો ઉપદેશ આપી શકે એની વાત કરવી હોય તો મિનલ દેવીને યાદ કરવા પડે દેવી એક વખતે સોમનાથની યાત્રાએ જવા નીકળ્યા રસ્તામાં કેટલાક યાત્રાળુઓ નિરાશ ચહેરે પાછા આવતા હતા પૂછ્યું શું થયું ભાઈ કેમ તમે નિરાશ લાગો છો એટલે કે કંઈ નહીં મહારાણી અમે અમારા નસીબ જેવા છે એટલે શું થાય કે શું થયું હોય તો કહો તમે મને હું રાજમાતા છું આ આ રાજ્યની તમે તમે જે વાત હોય પેટ છૂટી કોઈ કોઈનો ભય ના રાખશો મહારાજાનો પણ વાંક હશે તો એના કાનમુઠી પકડાવીશ એ કે ના કોઈનો વાંક નથી વાંક અમારા તકદીરનો છે સોમનાથ ના દર્શન કરવા માટે વેરો ભરવો પડે છે અને એ યાત્રાળુ કર અમે ભરી શકતા નથી એટલે પાછા આવે દેવી હુકમ કરે છે એના કાફલાને કે ચાલો પાછા પાત્રણ આપણે ભગવાન સોમનાથ ના દર્શન જ કરવા એ પાટણ જાય છે માને અડધેથી પાછી આવેલી જોઈએ સિદ્ધરાજ પૂછે છે કે કેમ માં અડધેથી શું થયું કુશળ તો છો ને કેમ પાછા આવવું પડ્યું અને મિનાલ દેવીનો ચહેરો ઉતરી ગયેલો હોય છે એટલે પૂછે છે કે મારે શું એવું કંઈક બન્યું કાં તારા દુઃખનું કોઈ કારણ હોય એનો હાથ તલવારની મૂળ પર જાય છે હું ઘડીના છઠ્ઠા ભાગમાં શિવ કરી દઉં દીકરા દુઃખનું કારણ કોઈ જ નથી દુઃખનું કારણ રાજ્ય વ્યવસ્થા છે જે રાજ્ય વ્યવસ્થા પોતાના પ્રજાજનો પાસેથી સોમનાથના દર્શન કરવા જવા માટે કર લેતી હોય એ રાજની રાજમાતા ભગવાનના દર્શન કરવાને લાયક નથી દીકરા એટલે હું પાછો આવ્યો અને એ દૂર થાય છે ધોળકા સાથે જોડાયેલી છે ધોળકામાં તળાવ ખોદાય છે સરસ મજાનું આયોજન છે એક અવિસ્મરણીય પ્રોજેક્ટ બની રહે એ માટેની તૈયારીઓ છે અને કામ ધમધુકાર ચાલે છે પણ એના આયોજનમાં એક વસ્તુ નડે છે એ વચ્ચે એક ડોશી છે ગરીબ ડોશી એનું ઝૂંપડું છે અને એ ત્યાંથી અટવા તૈયાર નથી હવે અટે નહીં તો ખાંચો પડે છે અંદર અને છેવટે દોષી રાવ લઈને મિનલદેવી પાસે જાય છે અને મીણદેવી કહે છે કે આ ઝૂંપડું નહીં હટે માણસને પોતાનું ઘર એ પછી રાજમહેલ હોય કે ઝૂંપડું હોય એની સાથે એની લાગણીઓ જોડાયેલી છે તમે એને શું વળતર આપો છો એ સવાલ નથી પણ આ ઝૂંપડું જ્યાં છે ત્યાં રહેવા દઈ એ તળાવમાં ખાંચો પડ્યો પણ એ તળાવનો ખાંચો એ દેવીની ન્યાયપ્રિયતાનો પુરાવો છે સત્તા બધા પાસે હોય છે અને એ જમાનામાં સત્તા તો સર્વે સત્તા હતી કોઈ માથું ઊંચું ના કરી શકે ગમે તેને ઉચકીને ફેંકી દે કોઈ માનવ અધિકાર કે કોઈ કોઈ અધિકારના કાયદાઓ નહોતા તે જમાનામાં આટલી ઊંચી વાત જે રાજમાતા કરી શકતી હોય એનો દીકરો સિદ્ધરાજ જયસિંહ હોય પછી આ દેવીની વાત કરી હવે આપણે એવી વાત કરવી છે પહેલા લગ્ન થાય ને મોટા ભાગે રાત્રિના લગ્ન હોય અને પછી લગ્નવિધિ પતી જાય પછી વરકન્યાને આકાશમાં જો આકાશ સ્વચ્છ હોય તો સપ્તર્ષિના દર્શન કરાવાય કરાવે અને કે આ સપ્તર્ષિ જેવું તમને તેજ અને તપ મળે અને અરુંધતી જેવું અખંડ સૌભાગ્ય મળે હવે તો સપ્તર્ષિ ક્યાં ઉગે છે અરુંધતી ક્યાં છે જે તારો ઉત્તરમાં દેખાય એ ધ્રુવનો તારો બધા તારા બદલાય ધ્રુવ ના તારાનું સ્થાન બદલાતું નથી એને અવિચળ કે છે અને ભજનમાં પણ કયું છે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી જેને સુરતા સં વધે વેદવાણી રે વાલે ઉગાર્યો પ્રહેલાદ હરણા માર્યો રે ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે આ ધ્રુવ ઉત્તનપાદ રાજાને બે રાણીઓ સુનિતિ અને સુરુચિ સુરૂચિ માનીતિ રાણી સુનિતિ એ અણમાનીતિ રાણી રાજા સિંહાસન પર બેસે એટલે સુરુચિનો કુંવાર જઈને એના ખોળામાં બેસી જાય એક દિવસ બાળક છે ધ્રુવને પણ થયું કે હું બાપાના ખોળામાં બેસું બેસવા ગયો તો પેલી હાથ ચાલીને ઉતારી મૂકી તારે ન બેસો અહીંયા મારો કુંવર જ બેસી શકે નહીં બેસવા ધ્રુવ રડવા માંડ્યો અને ત્યારે સુરતી એને લઈ જાય છે કહે છે બેટા આ બધું જે કંઈ છે તે તો જેની મહેરબાનીથી છે એના ખોળામાં બેસતું અને એના ખોળામાં બેસવાથી તને જે મળશે તે આ કોઈ સમ્રાટના ખોળામાં બેસવાથી નહીં મળે ઉત્તાન તારા બાપા છે લાગણી સમજી શકાયું છે પણ તું હણમાતી રાણીનો દીકરો છે તને અડસે લે છે તો તું હવે એ કાર કે જેના કારણે જગતમાં ક્યારેય તને કોઈ અડસે લે નહીં ધ્રુવ બાળ સ્વરૂપે નાનો બાળક ચાલી નીકળે છે નારાયણની ભક્તિ કરવા અને એ ભક્ત ધ્રુવ તરીકે ભગવાનને પ્રસન્ન કરે છે અને એક અવિચળ સ્થાન ભગવાન એને આપે છે એ ધ્રુવની માએ સાચા સમયે એને નિરાશ નહીં થવા દીધો એનું અપમાન થયું બાળકનું મન મૂળાઈ રહ્યું હતું એ સમયે જો એને એ જો નિરાશ થયો તો કદાચ એ નિરાશા વૈરાગનીમાં આગળ જતા પરિણમી હોત ખૂનામરકી કરવામાં એ નિમિત્ત બન્યો હોત એના બદલે એ નિરાશાને સાચા રસ્તે વાળી અને એને ઈશ્વરના પાસે મોકલવામાં ઈશ્વરનું સ્મરણ કરવા ઈશ્વરનું ભજન કરવા ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ભક્ત પ્રહલાદ અને ભક્ત ધ્રુવ કેવા નામો છે બંને બાળકો અને બંનેના બાપા વિચિત્ર એકને ડર હતો કે આ મને મારી નાખશે એટલે એની પાછળ પડ્યો હતો બીજાને એમ હતું કે આ તો સુનીતિનો દીકરો છે અણમાનીતિ રાણીનો દીકરો છે એને હું ખોળામાં બેસાડીશ તો પેલી માનિતી રાણી રિસાશે છે સુરુચિ છે આ બંને બાળકો આપણા શાસ્ત્રોમાં અમર થઈ ગયા હોલિકા નું દહન થયું લાલ સ્તંભ એને ભરવાનું પ્રહલાદને ત્યારે નારાયણે એના ઉપર સિંદૂરી કીડીઓની લાઈન બતાવી જેથી બાળક જરાય ચિંતા ન કરે અને બિલકુલ નિર્ભય થઈને એણે અગ્નિમાં તપાવેલા લાલચોળ સ્તંભને બાથ ભરી અને સ્તંભ ફાટીને એમાંથી અવતાર બહાર આવ્યો જેણે હિરણાંક વધ કર્યો એ ભક્ત પ્રહલાદ ધ્રુવ આ માં શું કરી શકે એના આદર્શ ઉદાહરણો છે માં એ માં છે માનું પ્રદાન એ અદ્ભુત પ્રદાન છે અને હું સિદ્ધપુરમાં જન્મ્યો છું સિદ્ધપુરમાં મોટો થયો છું સિદ્ધપુરની દોળ ખૂંદીને ઉછર્યો છું સિદ્ધપુરની નિશાળોમાં રાજપુરથી શરૂ કરીને શાળા નંબર એક અને પછી એલએસ એસ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું છે ત્યારે એક એવી માનો ઉલ્લેખ કેમ ના કરું હું કે જે માં આજે પણ એક એવું એક ભુક્તિ સ્થાન મૂકી ગઈ છે કે જગતભરની માને મોક્ષ માટે ક્યારેય કોઈના ઉશિયાળા ન થવું પડે એ માતાનું નામ દેવહુતી માતા મહાપ્રતાપી કરદમ મુનિ અને દેવહૂતિ માતા ના પરમ પ્રતાપી પુત્ર વિષ્ણુનો અંશ ભગવાન કપિલ મુનિ એમણે સિદ્ધ ક્ષેત્રમાં જ્યારે સાંખ્ય યોગનો ઉપદેશ કરીને પોતાની માને મોક્ષ માર્ગનું જ્ઞાન આપ્યું અને ત્યારે એમણે એને કહ્યું કે મા તારો મોક્ષ થશે અને આનાથી રાજી થવાના બદલે એને જોયું કે એની માની આંખમાંથી એ ખુશી નહીં પણ દળક દળક આંસુ પડે છે ત્યારે કપિલ મુનિ પૂછે છે ને કે શું થયું માં કેમ દુઃખ થયું તારે તારો તો મોક્ષ થવાનો જ ત્યારે કે છે કે દીકરા હું સ્વાર્થી નથી તું આટલો જ્ઞાની દીકરો પાક્યો છે મારો પણ જગતની બધી માં એવી નસીબદાર નહીં હોય કે જેની કુખે કપિલ મુનિ જન્મે મારો તો મોક્ષ થશે પણ બાકીની બધી માનું શું કેટલી ઉદારતા છે જો કેટલું વિચાર છે એની પાછળ જરાય સ્વાર્થ રી મારો તો થશે મોક્ષ બાકીની માનું શું અને કપિલ દેવ કપિલ મુનિ એને વરદાન આપે છે કે આ આ બિંદુ સરોવર જ્યાં તારું બિંદુ પડ્યું છે અશ્રુ બિંદુ પડ્યું છે એના કિનારે જે કોઈ વ્યક્તિ માતૃશ્રાદ્ધ કરશે પોતાની માના મોક્ષ માટેની વિધિ કરશે એ બધાની માનો મોક્ષ થશે અને એટલે આજે સિદ્ધપુર એ માતૃશ્રાદ્ધ માટેનો જેમ પિતૃશ્રાદ્ધ માટે ગયા છે તેમ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માટે માતૃશ્રાદ્ધ માટેનો યાત્રા સ્થળ યાત્રાધામ એ સિદ્ધપુર છે હવે તો તીર્થસ્થાન તરીકે પણ ગૌરવ થાય એવું સરસ મજાનું એનું પરિસર છે ભગવાનમાં આસ્થા રાખનાર કોઈ જે કોઈ હોય હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા રાખનાર જે કોઈ હોય સિદ્ધપુરથી નીકળે અને એકવાર આ બિંદુ સરોવરના દર્શન ના કરે તો મને લાગે છે કે એને જીવનમાં કંઈક ગુમાવ્યું છે અને પોતાની માતાના ઋણ અદા કરવાનું ફરજમાંથી જે દીકરો ચૂકે એ દીકરો નથી એણે પણ પોતાની ફરજમાંથી ચૂકીને બહુ મોટું પાતક કર્યું છે આ મા દેવહૂતિની કથા છે આ બિંદુ સરોવરની કથા છે આ સિદ્ધ ક્ષેત્રની કથા છે અને આ જ્યાં આખા દેશમાંથી શ્રાદ્ધ માટે માતૃ મોક્ષ માટે માતૃ વંદના માટે શ્રદ્ધાળુ આવે છે એવા સિદ્ધપુરની કથા છે જાજોને કોઈ વખત જવાનું થાય મજા આવશે કઈ નહીં ફરીને પાછા હોય તો જાજો આ આપણી સંસ્કૃતિનું એક પાનું છે આપણા ગૌરવવંતા ઇતિહાસમાંથી ફાડીને સીધું તીર્થ તરીકે ઊભું થઈ ગયેલું એક સરસ મજાનું સ્થળ છે અને સિદ્ધપુરમાં તો ઘણું બધું છે આમ જાઓ એટલે તમે જો કનૈલાલ મુનશીની રાજાધિરાજને આ બધી નવલકથાઓ વાંચી હોય ગુજરાતનો નાથ ને બધી તો જયદર્થ નું જે સ્થાણું હતું એ દેહસ્થલી એટલે દેથળી ત્યાં ભગવાન વટેશ્વર બી રહે છે આ બાજુ જ્યાં પરમ પવિત્ર સંત પુરુષ એવા પૂજ્ય દેવશંકર બાપાએ તપ કર્યું એ પૂજ્ય દેવશંકર બાપાની તપોભૂમિ પૂર્વ નદીના પૂર્વ કિનારે છે અરોડેશ્વર બ્રહ્માંડેશ્વર ચંપકેશ્વર વાલ્કેશ્વર કેટલા કેટલા ભગવાનનો બિરાજે છીએ સિદ્ધપુરમાં તો જ્યાં જોઈએ ત્યાં ભગવાન છે ને અમારા નગર દેવતા ગોવિંદ માધવ ગોવિંદ અને માધવ જેના નગર દેવતા સાક્ષાત ગોવિંદ માધવ હોય ત્યાં આમ તો લક્ષ્મીની રેલમ છેલ હોવી જોઈએ પણ કંઈક લક્ષ્મીજી હમણાંથી રિસાડા છે સિદ્ધપુરથી પણ થશે ભગવાન ક્યારેક ક્યારેક દરેક શહેરની પરીક્ષા લેતો હોય છે સિદ્ધપુર અત્યારે કદાચ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે પણ સિદ્ધપુર એ સિદ્ધપુર છે એ ભૂમિની પવિત્રતા છે અને અને જ્યાં કપિલ હોય જ્યાં પેદા થયા હોય ત્યાં જવું જોઈએ વૈષ્ણવભાઈઓ માટે મહાપ્રભુજીની બેઠક એક જ એવી છે આખા રાજ્યમાં કે જ્યાં મહાપ્રભુજી બે વખત ગયા હતા વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ તો સિદ્ધપુરને છોડાય જ નહીં આ એક જ બેઠક એવી છે જ્યાં મહાપ્રભુજી બે વખત પધાર્યા હતા કેટલું બધું છે આ શહેરમાં એક બાજુ વટેશ્વર એક બાજુ આ બધા તીર્થસ્થાનો અને શહેરમાં જઈએ તો અમારા ગોવિંદ માધવ હા અને થોડા આગળ જઈએ તો હવે તો સાંઈ બાબા પણ બિરાજમાન છે ઘણું બધું છે રુદ્રમાળના અવશેષો પણ છે જેનું ઉદય તેનો અસ્ત છે એ સમજવું હોય સફળતાથી છકી ન જેવું હોય તો એકાદવાર રુદ્રમાળના અવશેષો પણ જોવા જેવા છે આ એ રુદ્રમાળ છે જેના અગિયારમાં માળે ઊભા રહીને પાટણની પનિહારીઓ જોઈ શકાતી હતી આ એ સરસ્વતી છે જ્યાં એક જમાનામાં હોડીઓ ચાલતી હતી આજે ધૂળ ઉડે છે એવું કહેવાય છે કે સિદ્ધપુરથી સ્વર્ગ હાથ ફેરત જ છેટું છે સાચું છે સિદ્ધપુર એ અત્યંત પવિત્ર ગણી શકાય એવી હિન્દુઓ માટેની એક તીર્થનગરી છે ઘણું બધું છે ત્યાં ક્યારેક તક મળે તો જવા જેવું ખરું અને છેલ્લે દોસ્તો આ બધી માની વાત કરીએ તો એ મારી ફરજ છે કે નહીં મારી માની વાત કરવી કરવું જોઈએ ને એવું નહીં કહેતા તમે કે પછી હું આનો ફાયદો ઉઠાવીને મારો સમય તમારો બે ચાર મિનિટનો લઈ લઉં છું પણ મારી વારી વાત કરવી જોઈએ કારણ કે હું આજે જે કંઈ છું તે મારી મા અને મારા બાપા બેના કારણે છું અને એમાં માનું ફળ માનો ફાળો વિશેષ છે બે જ નાની વાત કરવી છે એ જમાનામાં ઊંટ પર બધા સામાન લઈ જવા લાવવાનો વ્યવહાર થતો હતો અને ખેતરમાં અમે ધૂળના પાળા બાંધી અને ક્યારા કરીએ ને રમીએ ના કરતાં કરતા કરતા એક પાળા બાંધતા બાંધતા બે આનીનો સિક્કો જોડ્યો બે આની એટલે રૂપિયાનો આઠમો ભાગ એટલે અત્યારના ચલણ પ્રમાણે ગણીએ આપણે તો પૈસા બાર પૈસાથી થોડું વધારે તેર પૈસા સિક્કો જોડ્યો એ બે આનીમાં તો તમારે બે ગજવા ભરાઈ જાય ઉપર વધે એટલા તો ચણા આવે ગોળીઓ આવે બિસ્કીટ આવે કેટલું બધું આવે રાજીના રેડ થઈ ગયા આપણે ખુશ થતા થતા પહોંચ્યા મારે મને બધું કહેવાનું કરું કે એવું નહીં કહેવાનું એવું કંઈ નહીં કહેવાનું મારી મા સાથેના મારા વ્યવહારો મારા બાપા સાથેના વ્યવહારો પણ દીકરા કરતાં મિત્ર તરીકેના વધારે હતા એટલે બધું જે હોય કહી દેવાનું એ જો બે જડ્યા મને અને મારી માને ક્યારેય મેં માનથી નથી બોલાવી અને એને મને ક્યારે માન મા એક દાડો કંઈ એમને અળુતરું સૂઝેલું તો મારા ડ્રાઈવરને કે જરા સાહેબને બોલાવ મેં કહ્યું હવે જો ફરી કહ્યું ને તો અહીં આવવાનું બંધ કરી દઈશ તો મારી માને જઈને કરો આ બે જડ્યા મને એ કે જ જડ્યા કો આવું કરતા હતા કે બિચારા કોઈક ઊંટવાળાને પડી ગયા છે મેં કીધું શું કરું ઊંટવાળાને શોધવા હું એમ માનતો હતો એમ કે સારું બધા ચણા મંગાવીને કહી જાઓ એવું કે છે તો એને નવો મુદ્દો ઓડિટનો કાઢ્યો કે કોઈ ગરીબના પડી ગયા છે કે આપણાથી ના લેવાય ભાઈ આપણાથી આ પૈસા ના લેવાય આપણા નથી આ આપણા નથી શબ્દ ત્યારથી મારા મનમાં ઘર કરી ગયો છે કંઈ પણ આવે તો આપણું છે ને આપણું નથી તો આપણું શું છે આપણું કઈ જ નથી એ હવે સમજાયું છે મને એટલે કે શું કરવાનું મેં કહ્યું એને તો કે એને મંદિરમાં મૂક્યા આવો એટલે થોડા કચવાતા મને થોડું બબડતા બબડતા જઈને મંદિરમાં ત્યાં ત્યાંમાં ત્યાં મૃત્યુજય મહાદેવનું મંદિર છે જે મૂક્યા આ પહેલો જિંદગીનો લેસન મારી માએ મને શીખવાડ્યો કે આપણા અધિકારનું ના હોય કોઈનું પડી ગયું હોય કોઈનું ખોવાયેલું હોય આપણું ના હોય તે ના લેવાય અને બીજો એમાં પાઠ શીખવાડ્યો કે ગરીબ માણસનું છે માટે એને અદાય પણ નહીં આ વાત મેં આજીવન પાળીશ ક્યારે પણ મારી પાસે કોઈ પણ કોઈ પણ ગમે તે માણસ હોય હિન્દુ મુસલમાન કોઈ પણ હોય કોંગ્રેસ ભાજપ કોઈ પણ હોય પણ મારા માટે એ બે પગવાળો મત નથી ગરીબ માણસે ગરીબ જ છે ગરીબની કોઈ નાત જાત ધર્મ નથી હોતો ગરીબનો એક જ ધર્મ છે અને એ ધર્મ આપણે એની સેવા કરવાનો ધર્મ છે ભગવાને જ એને આટલો દંડ કર્યો છે ગરીબી આપી છે કે રોગીસ છે એ માણસને તમે એની પાસેથી પણ જો કંઈ એમ સમજીને ચાલતા હો કે આ મોટા કુટુંબમાંથી આ છે મત આપશે અરે તમને ધન્યવાદ આપવા જોઈએ મારે આટલી બધી ગણતરીઓ છે શેની માડો છે અને શું લઈને જવાનું છે મારી માએ મને આ પહેલો પાઠ શીખવાડ્યો કે આપણા હકનું ના હોય તે ના લેવાય અમારી બાજુમાં એક પાડોશ હતા નોકરી કરે મારા બાપાએ નોકરી છોડી દીધી ને પછી ગીના વેપારમાં છેતાળીસની સાલમાં સાડા સાત લાખનું નુકસાન કરેલું અને આ ભળના દીકરાએ બધું વેચી ખૂંચીને બધું પૈસા ચૂકવી આપેલા ઘણા લોકોએ કહ્યું કે તમે ચારાના ચૂકવો આમ કરો તો એમ કહ્યું કે ના એવું ના ચાલે મારા માના ફક્ત જે પેલા સૌભાગ્યવતીનો શણગાર કહેવાય એ છોડીને બધું વેચી વાર્યું આવો માથા ફરેલો બાપ હતો મારો બીજો લેસન મને મારી માપાએથી એ શીખવા મળ્યું એના કારણે શરૂઆતમાં સતત ગરીબીમાં ઉછરવાનું અમને વરદાન મળ્યું હું એને વરદાન કહું છું વરદાન એટલા માટે કે જ્યારે સવારે ખાધું હોય અને સાંજે શું ખાઈશું એની ખબર ના હોય અને ત્યારે બાર તો લોકો એમ જ માનતા બંગલામાં આ લોકોની પાસે બહુ પૈસા છે બાર બધું એવું જ ચાલે કે આ સુખી માણસ હોય છે આપણે મારા બાપાએ એમનું એમ જ ચલા કરે ચાલ્યા કરે તો ક્યારેક ક્યારેક પેલો જળી ગયું હોય ઘૂંટણથી આમ લેંગો ફાટે એટલે ત્યાં મારી માથીગડું મારી આલે એટલે અમારા પાડોશી હતા એક અમારા ભાભી હતા એ ખીજાવે એમના છોકરાએ ખીજાવે મારી ઉંમરના હતા એ ખીજ આવે આ કંજૂસ છે કંજૂસ કંજૂસ એમ કે મારી માને મેં કહ્યું આ બધા મને કંજૂસ કંજૂસ કે છે આ તું હાંધેલું શુક્ર ત્યારે એણે એક વાક્ય કહેલું જે મારા મનમાં જડબે સલાક જળાઈ ગયું છે એણે એવું કહેલું કે ફાટ્યા કપડે અને ઘરડા મા બાપે શરમ ના હોય કપડું ફાટેલું હોઈ શકે મેલું ના હોવું જોઈએ આ વાત તમારી જે કઈ સવલત છે એમાં પણ માથું ઊંચું રાખીને રહેવાની વાત એ મારી માની દેન છે અને ક્યારેય મારા મા કે બાપ ક્યારેય બેમાંથી એકે એવો અહેસાસ ક્યારેય નથી કરવા દીધો કે ના આપણી પાસે આ નથી ને આપણી પાસે એ નથી વાતો બધી મોટી જ હોય બાપાએ વાત કરવા બે એટલે એમની વાતો બધી મોટી હોય મારે મને ખબર હોય કે આ ખુશ કરવાની વાત છે બધી એ આપણે જીપ લાવીશું એક દાડો મને ખબર છે અહીંયા લા સાયકલ લાવવાના પૈસા ને જીપ લાવવાનું આયોજન થતું હોય પણ ચાલે પણ અમે અમે બહુ સુખ સુખે જીવ્યા છીએ ક્યારે કોઈ દાડો કલહ કે કંકાસ જોયો નથી અને ભગવાનની મહેરબાની છે આજે અમારા છોકરા પણ એ જ રસ્તે ચાલે છે એટલે મા તમને જે શીખવા દે છે એ આ શીખવા દે છે મારી માએ મને જે શીખ આપી છે એવી આપી છે હું એકનો એક દીકરો મારે ભાઈ નહીં બેન નહીં કોઈ નહીં ત્યારે એ ઘણી વાર કહેતી હું ક્યાંય વ્યવહારમાં જાઉં નહીં અને મને કહે કે પછી કોઈક દિવસ અમે નહીં આવીએ ત્યારે હું એને કહું નહીં એ તારની વાત જવા દે તો તું અત્યારે જે હું મને નથી સમય મારે વાંચવાનો છું ક્યાંય નથી જતો હું ઓગણીસો ને એસીમાં પહેલી વાર સ્મશાનમાં ગયો મારી મા ગુજરી ગઈ ત્યારે ત્યાં સુધી કોઈ વ્યવહારમાં ગયો નહોતો પણ એણે એક વાત મને શીખવાડી દીધેલી કે જો ભાઈ સાચા માતા સાચા મા બાપ એ શિવ અને શક્તિ છે શિવ અને શક્તિ છે અમે ખોટા મા બાપ છીએ ખોવાઈ જઈશું શિવ અને શક્તિ પર હંમેશા ભરોસો રાખીને ચાલજે એ હંમેશા તારું રક્ષણ કરશે અને હું માનું છું શિવ અને શક્તિ જુદા જુદા સ્વરૂપે હોય શકે આજે હું બાબામાં પણ શિવ જોઉં છું ને ક્યારેક વિષ્ણુ પણ જોઉં છું બાબાનું તો એવું છે કે તમે પંડરીનાથની ભક્તિ કરતા હો તો તમને એનામાં પંડરીનાથે દેખાય પણ મૂળ એનો કહેવાનો અર્થ એ હતો કે શિવ અને શક્તિ એ સાચા મા બાપ છે ખોટા મા બાપ ખોવાઈ જશે સાચા મા બાપ કાયમ તારી સાથે રહેશે આ મારી માની શીખશે ને એટલે મને ક્યારેય ચિંતા નથી થઈ કે આવતીકાલ શું થશે આવતીકાલ ક્યાંથી આવશે ખાવાનું એવા પરિસ્થિતિમાંથી એ પસાર થવાનું થયું છે જ્યારે રસ્તો ના દેખાતો હોય મૂંઝવણ હોય પણ આપોઆપ ભગવાનની દયાથી અને મારી માના આશીર્વાદથી રસ્તો જડી ગયો છે આ માનુ માની દેન છે માં એ માં છે અને મા એ મા છે એટલા માટે જ કહેવાયું છે કે ઈશ્વર બધે નહીં જઈ શકતો હોય એટલે એણે મા બનાવી એટલે ઈશ્વર બધે નહીં જઈ શકતો હોય તેટલા માટે એણે માની માનું સર્જન કર્યું એવી માની ગૌરવ ગાથા આપણે આ બે એપિસોડમાં કરી ઘણું બધું કહી શકાય તો આખું સપ્તાહ કરવું સપ્તાહ થાય એવું પણ એકનો એક વિષય લઈને તમને કંટાળો આવે તેટલે આ વાત બે હપ્તામાં આપણે પૂરી કરી હવે આવતી વખતે વળી પાછો કંઈક નવો વિષય લઈને મળીશું આપણે ત્યાર સુધી આજે માં ઉપરની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ માં ઉપરની વિચારણા તમારા દિલમાં કાયમી રાખજો માં ગમે તેવી હોય ગાંડી હોય ગેલી હોય ક્યારેક કડવી હોય ક્યારેક તમને લાગે કે સ્વાર્થી છે પણ માં તે માં છે એ સગાઈનું બીજું કોઈ નહીં મળે તમને એણે તમને પોતાના જીવનું જોખમ લઈને પેદા કર્યા છે એ ક્યારેય ના ભૂલશો અને એ જો તમે નહીં ભૂલો તો ઈશ્વર તમારા પર રાજી રહેશે કારણ કે ઈશ્વરનું સર્જન વહેલું સર્જન માં છે એટલે દોસ્તો આપણે આ માં ઉપરની ચર્ચા અને અહીંયા વિરામ આપીએ છીએ વળી પાછા આગળ જતા કોઈ વખત લઈ આવીશું તમે કદાચ તમને ખ્યાલ મારો વિચાર્યો હતો કે માતૃષોળશી વાંચવી સોળ પિંડ મુકાય છે માનું શ્રાદ્ધ કરતી વખતે એ એક એક પિંડ ઉપર મૂકતી વખતે માના તમારા પર શું ઉપકારો છે એ ગૌર આપણને સમજાવે છે અને એ સોળ પિંડ ગમે એવો બળનો દીકરો હોય ને માતૃષ્વળશી સાંભળ્યા પછી જેની આંખોમાં આંસુ ના આવે તો માની લેવાનો કે પથ્થર છે માના કેટલા ઉપકારો છે એ ઉપકારોનો ગણી ગણીને પિંડ મૂકીએ છીએ આપણે કે ત્યાં કર્યું એનું આ પિંડ ત્યાં કર્યું એનું પિંડ તે મને ક કોરે હું હું આ રે આ કર્યું તે કર્યું મારા માટે થઈને આ તકલીફ પેટી મને ગર્ભ ધારણ કર્યો ત્યારે તે મોતના પગ મૂક્યો હું જ્યારે ગર્ભમાં હતો ત્યારે તે મને જાળવવા માટે થઈને આ કર્યું દરેક વસ્તુના એક એક એના જે આપણા પર ઉપકારો છે એ ઘણી ગણીને એ વખતે આપણે કબૂલ કરીએ છીએ તો એ એ દિવસ માટે શેના માટે રાહ પિંડદાન પિંડદાનનો દિવસ આવે માં ના હાજર હોય અને માને યાદ કરીને પછી આપણે આંખમાં હું કાઢવા એના કરતા માં બેઠી છે તો તમે નસીબદાર છો માં બેઠી છે તો તમે નસીબદાર છો બા વગર તમારું કોઈ નથી ગમે એટલા મોટા થાવ તો પણ માની આગળ મોટા નહીં થતા અને મને કોઈ પૂછ્યું કે દીકરો મોટો ક્યારે થાય તો મા જ્યારે દીકરાને ઠપકો આપવાનું બંધ કરે ને ત્યારે માની લેવાનું દીકરો મોટો થઈ ગયો મોટા નહીં થતા ક્યારેક ભૂલ થઈ જાય માફી માગી લેવામાં કંઈ વાંધો નહીં પેલો ગાય ને યાદ રાખજો મા મુઝે અપને આ ચલ મે છિપાલે गले से लगा ले कि और मेरा कोई नहीं माँ मुझे अपने आंचल में छिपा ले गले से लगा ले कि और मेरा कोई नहीं भूल मेरी छोटी सी भूल जाओ माता भूल मेरी छोटी सी भूल जाओ माता ऐसे कोई अपनों से रूठ नहीं जाता रूठ गया हूँ मैं तो मुझको मना ले गले से लगा ले कि और मेरा कोई नहीं माँ मुझे अपने चल में छिपा ले गले से लगा ले कि और मेरा कोई नहीं नमस्कार